સુરત શહેર ગણેશ ઉત્સવના રંગમાં રંગાયો. જીટીપીએલ નેટવર્કમાં સ્ટાફના માણસો દ્વારા ગણેશજીની મૂર્તિ લાવવામાં આવી હતી. ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની માટીની મૂર્તિ લાવવામાં આવે છે અને મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. જે તહેવારના 10 દિવસ સુધી દરરોજ ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરવાની પરંપરા ધરાવે છે. આ પછી 10મા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે સુરત શહેર ગણેશ ઉત્સવના રંગમાં રંગાયો અને જીટીપીએલ નેટવર્કમાં સ્ટાફના માણસો દ્વારા ગણેશજીની મૂર્તિ લાવવામાં આવી હતી. સ્ટાફના દરેક લોકો ગણેશ ઉત્સવમાં રંગમાં રંગાઈ ગયા હતા. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. પટેલ હતા, રાકેશભાઈ છે. હું જીટીપીએલ માંથી જોબ કરું છું. અત્યારે અમારા સ્ટાફ તરફથી ગણેશ ઉત્સવનું તૈયારી કરે છે. આજે આગમન છે અમારું. ઇસ્કોલ મંથી લઈને અમારી 6 ઓફિસ સુધીનું છે અને 7 દિવસ માટે અમે લોકોએ સ્થાપના કરી છે અને બધા અલગ અલગ આયોજન પણ યોજ્યા છે. અમારે ત્યાં સત્યનારાયણની કથા પણ છે, 56 ભોગ પણ ચડાવવામાં આવશે, રોજના 15:15 આરતી પણ થશે અને જે અત્યારે માર્કેટમાં જે મંદિર ચાલે છે, બાપાનું આગમન થયું છે તો એમના આવવાથી અમારું કદાચ સારું પણ થાય, એના માટે અમે બાપાને સ્થાપના કરી. મારું નામ અભિષેક અસ્થી. આજરોજ અમે જીટીપીએલ પીપલોદ ઓફિસ ખાતે ગણેશ ગણપતિનું આયોજન કરેલું છે. બાપા વિઘ્નહર્તા છે, જે દરેકના દુઃખ દર્દ દૂર કરે અને માર્કેટમાં જે મંદી છે, બાપા આવે તો મંદી દૂર થાય એના એ હેતુથી અને સર્વનું કલ્યાણ થાય એ હેતુથી આજરોજ અમે ગણપતિ બાપાનું આયોજન કરેલું છે. ફૂલ ઓન ભક્તિ તેમજ ધાર્મિક ગીતો સાથે અમે ગણપતિ બાપાનું આયોજન કરેલું છે. 7 દિવસનું આયોજન કરશું, જેમાં સત્યનારાયણ ભગવાનની કથા સાથે વિવિધ કાર્યક્રમ યોજીશું તેમજ સેવાલક્ષી કાર્યોનું પણ આયોજન કરેલું છે.